નમસ્કાર મુક્સિજ આપનું સ્વાગત કરું છું સ્પેશિયલ રિપોર્ટમાં સ્પેશિયલ રિપોર્ટમાં આજે વાત કરવાની છે થિયેટર ડેની ખાસ કરીને આ સ્પેશિયલ પ્રોગ્રામ બનાવવા પાછળનો આ રિપોર્ટ પાછળનું કારણ એ છે કે આજે થિયેટર ડે છે થિયેટર ડે આજથી વર્ષો પહેલાંની સ્થિતિ શું હતી પરિસ્થિતિ શું હતી જમાનાની અત્યારે આ સ્થિતિ કેમ છે ઘટતો ક્રેઝ અનેક વસ્તુ કહી રહી છે પણ એની પાછળનું કારણ શું હજુ પણ લોકોમાં ક્યાંક એવો વિશ્વાસ છે કે આ થિયેટરથી હું પોતાની મારી જીવનની કારકિર્દી બનાવી શકીશ અને હજુ અત્યારે અમુક લોકો એવું પણ માની રહ્યા છે કે હવે આ થિયેટરના દિવસો ગયા આમાં કારકિર્દી ના બનાવાય આ તમામની વચ્ચે અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો અત્યારે પણ ક્યાંક ઘણા લોકો ઘણા મોટા નામચીન લોકો ઘણા જાણીતા લોકો હજુ પણ લોકોને આગ્રહ કરી રહ્યા છે કે આની સાથે ક્યાંક જોડાવો પણ અત્યારે યુવાનોમાં ક્રેઝ ડાયરેક્ટ સીલર સ્ક્રીન પર આવો ફિલ્મી પડદા પર આવવાનું જે क्रेज વધી રહ્યો છે એની વચ્ચે આજ તમામ સવાલોને ન્યાય આપવા માટે અમારી જોડે જાણીતા કલાકાર સુજાતા મહેતા કે રંગભૂમિના કલાકાર છે તે ઉપસ્થિત છે આપનું સ્વાગત છે નમસ્તે સૌથી પહેલા આજે થિયેટર ડે છે શું મેસેજ આપશો ઓ થિયેટર ડે ને દિસે સૌપ્રથમ તો હું બહુ ભાગ્યશાળી છું કે થિયેટરના દિવસેના થિયેટર ડે ના દિવસે જ આજે અમારું અહીંયા ચિત્કાર ફિલ્મનું લોન્ચિંગ થયું છે અને એમાં કોઈ પરફોર્મ પણ કર્યું અને થિયેટર ડેને દિવસે મારે એક જ મેસેજ આપવો જોઈએ કે કન્ટિન્યુ ડુઈંગ થિયેટર જે પણ થિયેટરના આર્ટિસ્ટ છે પ્લીઝ પ્લીઝ થિયેટર કરવાનું બંધ નહીં કરતા થિયેટર ઇઝ મસ્ટ તમને ખરેખર એક ગ્રોથ તમારામાં જે થાય છે થિયેટરના આર્ટિસ્ટોમાં કોન્સ્ટન્ટ રહ્યો છે હંમેશા રહ્યો છે એન્ડ દેટ રીડી હેલ્પ્સ આસ હવે વાત કરીએ અત્યારની અને અગાઉની પરિસ્થિતિ પહેલાં લોકોને નાટક જોવામાં રસ હતો પહેલાંની પરિસ્થિતિ રંગમંચની રંગભૂમિની અલગ હતી પણ અત્યારે આ પરિસ્થિતિ કંઈક અલગ છે આ જે આખી પરિસ્થિતિનું જે બદલાવ થયો છે શું કહો છો કયા કયા મુખ્ય પરિબળો છે જેના કારણે આ બદલાવ જોવા મળી રહ્યો છે પરિબળો મને લાગે છે કે ઇન્ટરનેટ પછી સ્ટ્રેસ લેવલ ઇઝ વેરી હાઈ એટલે હવે એક ડેફિનેશન થઈ ગયું છે કે થિયેટરમાં જવા જઈએ નાટક એટલે બસ હસવું હસવાનું હોવું જોઈએ કોમેડી હોય તો આપણું બધો જ થાક ઉતરી જાય સ્ટ્રેસ લેવલ આપણું ઓછું થઈ જાય એટલે આ બધાના કારણો આઈ થિંક વધતી જતી સ્પીડ લોકોની મહત્ત્વાકાંક્ષી જલ્દી કમાઈ લેવાની ઈચ્છાઓ મહત્ત્વાકાંક્ષાઓ અને અચાનક પૈસાદાર બની જવાના એને લીધે જે સ્ટ્રેસ લેવલ જે આવે છે એ લોકો હેન્ડલ નથી કરી શકતા એટલે મનોરંજનની હવે વ્યાખ્યા બદલાઈ ગઈ છે બેઝિકલી પહેલાં મનોરંજન એટલે માત્ર હસવાનું એવું નહીં હતું પહેલાં મનોરંજન એટલે સ્ટોરી કન્ટેન્ટ હોય એમાં મિનિંગ હોય એમાં વાર્તા હોય યુ નો અને કોમેડી ટ્રેજેડી સોશિયલ દરેક જાતના નાટકો પહેલાં થતા હતા પણ હવે એન્ટરટેનમેન્ટ વર્લ્ડને આખી જુદી રીતે જ એન એઝ આઈ સેડ ડેફિનેશન આપવામાં આવ્યું છે વિચ ઇઝ પેથેટિક યુવાનોમાં હાલ આપ ઘણા જોડાયેલા છો રંગમંચ સાથે રંગભૂમિ સાથે ઘણા યુવાનો અત્યારે મારા ઉંમરના કે મારી આસપાસની ઉંમરના લોકો જોડાતા હશે પણ એમનામાં અને આજથી વર્ષો પહેલા જ્યારે આપ એઝ અ ન્યૂ કમર્સ જોડાયા છો એ વખતમાં શું તફાવત જોવા શું તફાવત જોવા મળી રહ્યો છે મેઇન સી પહેલાં તો આટલી બધી ઓપનિંગ્સ નહીં હતી જે ઇઝીલી બધું અવેલેબલ થઈ ગયું છે દેટ વોઝ નોટ ઇઝીલી અવેલેબલ આજે તો કેટલા બધા માધ્યમો છે તમારા એક્ટર તરીકે માત્ર સિનેમા નથી ટેલિવિઝન સિરિયલો છે નાટકો છે યુટ્યુબની ફિલ્મો છે તમે પોતે જાતે બનાવીને ફિલ્મો રિલીઝ કરી શકો છો સો બધું બહુ જ આસાન થઈ ગયું યુ નો સહેલું થઈ ગયું છે એટલે એ લોકોને હવે જલ્દી ચમકવું છે મોટા પડદા પર નાના પડદા પર જલ્દી પૈસા કમાઈ લેવા છે પેશન્સ ધીરજ ખૂટે છે આઈ થિંક ધીરજ અને ડેડિકેશન ધીરજ જો ખૂટી રહી છે એના લીધે ફટાફટ બસ હવે આ ક્યારે હું ચમકી જાઉં ક્યારે આટલા પૈસા કમાઈ જાઉં આઈ થિંક દેટ ઇઝ ધ દેટ ઇઝ ધ ડિફરન્સ અનેક કલાકારો થિયેટરોએ આપ્યા છે જે અત્યારે બોલિવૂડ નહીં પરંતુ સમગ્ર ભારત સમગ્ર દુનિયામાં નામ કમાયા છે અને ક્યાંક જે બેઝની પાયાના સિદ્ધાંતો પાયાના અનુભવો કહેવાય થિયેટર આપી રહ્યું છે અને જે કલાકારો થિયેટરોમાંથી બહાર આવ્યા છે ક્યારેય કોઈ પણ કલાકાર હોય કોઈ પણ જાતનું એમનું કેરેક્ટર હોય એ પૂરેપૂરો ન્યાય આપી શકે રહ્યા તો એવી તો કઈ વાત છે થિયેટરની કે જેના કારણે આ સ્થિતિ કેમ કે જે પણ કલાકાર પરેશ રાવલ અનેક નામો છે એવા કે જેમના મૂવીઝમાં એ લોકો સક્સેસ રહ્યા છે કોઈ પણ કેરેક્ટર સારી રીતે ન્યાય આપી શકે છે કે આ થિયેટર થિયેટરનું છે હજુ પણ આ શબ્દો વાપરવા પડી રહ્યા છે આ શબ્દો પાછળનું મજબૂતાઈનું દમ અને ખાસ કરીને તો રહસ્ય શું છે ઇનફેક્ટ તમને કહું તો તમને ઇફ યુ અગ્રી સંજીવ કુમારના ટાઈમથી રાઇટ સંજીવ કુમાર પણ પ્રથમ એ નાટકના કલાકાર હતા શું થાય છે કે સ્ટેજ ઉપર કોઈ પણ પાત્ર અમે ભજવીએ નહીં એ પાત્ર ત્રણ કલાક અમે જીવીએ યુ નો એક સળંગ એ પાત્ર અમે જીવી શકીએ છીએ એના રંગો એના કેરેક્ટરાઈઝેશન એવું પાત્રલેખન બધું જ જેવું જીવીએ તેવું અમે પાત્ર ત્રણ કલાક જીવીએ હવે બધા નાટકો સવા બે અઢી કલાકના થઈ ગયા પહેલાં તો સાડા ત્રણ કલાકના અને એના પહેલાં જે દેશી નાટક સમાજના જે નાટકો હતા ઓહો હો એ તો રાતોની રાતો ચાલતા હતા પાંચ પાંચ કલાકના નાટકો થતા એટલે એ જે જે એક કેરેક્ટર એક જ જીવનમાં તમે ઘણા બધા પાત્રો જીવી જાણો એ થિયેટરમાં જીવી જાણો છો વાઇલ ફિલ્મમાં શું થાય છે કે વચ્ચે કટ આવી જાય છે દેટ ઇઝ ઓસ વેરી ચેલેન્જિંગ મીડિયા ઇન ઇટ્સ ઓન વે પણ થિયેટરની આ એક સ્પેશિયાલિટી છે કે તમે એક પાત્રને ત્રણ કલાક જીવ્યા અને જેવા તમે બહાર આવ્યા તમારો આત્મા પ્રવેશ બતી ગયો અને તમે પાછળ જો સુજાતા મહેતા તો સુજાતા મહેતા થઈ ગયા જે તમે ઓરિજિનલ વ્યક્તિ છો એ તમે બની શકો છો એટલે એને લીધે યુ નો આ ધીઝ આર ધ બેનિફિટ્સ એ જે ફાયદાઓ છે ને થિયેટર કરવાના એ આ ફાયદાઓ છે સાથે જ ફિલ્મોની વાત કરીએ ને નાટકોની વાત કરીએ આપની ફિલ્મ પણ આવી રહી છે એમાં પાત્ર ભજવવું અને થિયેટરમાં પાત્ર ભજવું મુખ્ય કયા કયા તફાવતો જોવા મળી રહ્યા છે મારી ચિત્કાર ફિલ્મ રિલીઝ થઈ રહી છે વીસ એપ્રિલે હવે એ નાટક મેં લગભગ આઠસો શોઝ મેં કર્યા રાઈટ અને આટલા વર્ષો પછી અમે લોકોએ નાટકને નાટકનું નાટકની ફિલ્મ બનાવી ફરક એ છે કે થિયેટરમાં તમારી બોડી લેંગ્વેજ તમારી બોડી લેંગ્વેજ બંને જગ્યાએ પ્રોજેક્શન તો કરવાનું જ છે જે તમે કેરેક્ટર ભજવો છો એ તમે પ્રોજેક્ટ કરો છો પણ થિયેટરમાં ક્યાંક તમે થોડું લાઉડ થઈ જાવ તમારા ચહેરાના એક્સપ્રેશન હાવભાવ થોડા લાઉડ થઈ જાય તો વાંધો નથી આવતો પણ જો સિનેમા હોલમાં બિગ સ્ક્રીન સેવન્ટી એમ એમ તમે જે એક આમ પલક તમે કરો ને એક આમ તમે લુક કરો ને એટલે ઇટ ઇઝ લાર્જર દેન લાઈફ યુ નો તો એ બધું કર્યા વગર જ્યાં જરૂર નથી અને જ્યાં જરૂર છે ત્યાં કર્યા વગર અને કરીને લાઉડ એક્ટિંગ કર્યા વગર તમે જો ફિલ્મમાં તમારા પાત્રને પ્રોજેક્ટ કરી શકો અને ઓડિયન્સના ધીમો દિલો દિમાગ સુધી તમે પહોંચી શકો તો એ તમે ખરા કલાકાર કહેવાઓ તમે એન્ડ દેટ ઇઝ ધ ડિફરન્સ સમાજની વાત કરીએ સમાજમાં સંદેશો આપવાની સમાજમાં કંઈક પીરસવાની વાત કરીએ તો અત્યાર સુધી આપનો આટલો મોટો એક્સપિરિયન્સ હોય ખૂબ જ એક્સપિરિયન્સથી આપડાયેલા છો નાટક સમાજને શું આપી ચૂક્યું છે અને ફિલ્મો અત્યારે સમાજને શું રહી છે નાટક સમાજને એક એનો જે ઇમ્પેક્ટ આવે છે લોકો વારંવાર જોવા આવે છે લાઈવ મીડિયા સ્ટેજ ઇઝ અ લાઈવ મીડિયા એટલે લોકોને એમ જ થાય કે તમારી સામે જ આ વસ્તુ એકચ્યુઅલી બની રહી છે જ્યારે ફિલ્મમાં સેલ્યુલો છે એક પ્લાસ્ટિકનું એક લેયર છે બટ ફિલ્મનો એ તમને એક ફાયદો થાય છે કે તમે જોજનો સુધી પહોંચી શકો છો જ્યારે ડ્રામામાં તમારી કમ્યુનિટી તમે વારંવાર પરફોર્મ કરો અને તમારે કમ્યુનિ કમ્યુનિટી અને તમારું જે ઓડિયન્સ હોય તે જુ પૂરતું જ તમે પહોંચો છો જ્યારે ફિલ્મમાં યુ હેવ અ બિગર માઇલેજીસ પણ હવે આજકાલ તો નાટકનું મારા હિસાબે તો નાટકનું ઓડિયન્સ હજી પણ ખૂબ જ જીવંત છે કારણ કે આજે જ અમે લોકોએ જ્યારે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે એમાં કહેવામાં આવ્યું કે તમે ચિત્કાર ફિલ્મ તો આવી ગઈ છે પણ હવે એના તમે શોઝ કરવાના બંધ કરી દેશો મેં કીધું ના અમને હજુ પણ ડિમાન્ડ છે ચિત્કારના નાટકો કરવાની એ શોઝ કરવાની એટલે મેં જરૂર એની ટૂર કરીશું અમે લોકો આઠસો શોઝ કર્યા છે હવે એમાં બસો શોઝ કરીને એનું બહુ જ મોટા પાયે સેલિબ્રેશન કરવા માગીએ છીએ હજાર શોઝનું આજના દિવસે સૌથી મહત્ત્વની બાબત છે વાત કરવાની કે ફિલ્મ એટલે કે બોલિવૂડમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં જોવા મળી રહ્યું છે કે ગોડફાધર હોય એક્સ વાય ઝેડ પર્સન જે રૂલ કરતો હોય છે ઇન્ડસ્ટ્રીને એ એના ફાયદા ઉઠાવતો હોય છે લાઈક કો કલાકારને ખેંચી લેતું હોય લાઈક એના પેરેન્ટ્સ ક્યાંક કલાકાર હતા તો એમને એને ડાયરેક્ટ એન્ટ્રી મળી જતી હોય છે અને એ એન્ટ્રી તો મળી જતી હોય છે પણ એની અંદર રહેલી કલાત્માત્મક જે એક્ટિવિટીઝ કહેવાય એની ટેલેન્ટ ટેલેન્ટ એક્ઝેક્ટલી એ જ્યારે બહાર આવે છે ત્યારે લોકોની સામે જરૂરથી ખબર પડી જાય છે કે ખરેખર આરામ ટેલેન્ટ છે કે નહીં આ જ વસ્તુ નાટકમાં પણ છે તો કેટલા અંશે જે ખરેખર નાટકમાં પણ હવે ગોડ જે આ જમાનો છે એ આવી ગયો છે કેમ કે આખું જે આ નાટકની જે ભૂમિ છે આ રંગમતની જે ભૂમિ છે લગભગ સિદ્ધાર્થભાઈની આજુબાજુ આસપાસ ફરતી હોય તેવું લાગી રહ્યું છે ના નાટકમાં એટલે અંશે નથી હવે મારો જ દાખલો લો મારા કાકા કાકી બંને નાટકના કલાકારો હતા તો એમણે મને આંખની અટારી સાવ સોની નામનું જે નાટક હતું જ્યારે હજુ સ્કૂલમાંથી ફિફ્થ સ્ટેન્ડર્ડમાં ત્યારે મેં શરૂઆત કરી હતી એમણે મને સ્ટેજ પર પ્રેઝન્ટ કરી હવે કેટલો વખત સુધી તમારા ગોડફાધર કે તમારા જે બી સપોર્ટરો તમને કેટલા વખત સુધી સપોર્ટ કરી શકે ફાઇનલી ઇટ ઇઝ ઓલ યોર ટેલેન્ટ અને તમારું નસીબ ઓફકોર્સ અને તમે કઈ રીતે ડેડિકેશન તમે આપો છો તમારા પ્રોફેશનને તમે જે નક્કી કર્યું છે તમારો એ રસ્તો એ તમારી રાહ પર તમે કઈ રીતે અગ્નિ પરીક્ષા કરીને તમે વિંધીને જઈ શકો છો એ ખરેખર બહુ મહત્ત્વનું છે હા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં તમે પૂછો તો ગોડફાધરની જે સિસ્ટમ છે તે આનાથી વધારે છે અને મેં મારા કોઈ એવો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કોઈ ગોડફાધર છે નહીં અને એટલે જ કદાચ પ્રતિઘાતની આટલી બધી પોપ્યુલારિટી પછી હું વધારે ફિલ્મો નહોતી કરી શકી વિચ 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 આઈ વોઝ ફેસિંગ બહુ સ્ટ્રોંગલી કદાચ મારા કોઈ ગોડફાધર કે મારા માતા પિતા કે મારા કોઈ પણ સગાવાલા ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હોતે તો કદાચ હું આનથી વધુ ફિલ્મો કરી શકી હોતે પણ મને મારી જાત માટે માન છે જે પણ મેં કર્યું છે મેં મારા મેરિટ્સ પર મારી એક્ટિંગ ટેલેન્ટ ઉપર કર્યું છે અત્યારની યુવા પેઢીની વાત કરું અત્યારની યુવા પેઢી હું થોડુંક સારો દેખાઉં છું મારા ફેમિલીને હું કહીશ કે મારે પર્ટિક્યુલર એજ્યુકેશન છે કે જે અત્યારે એક્ટિંગ શીખવાડી રહ્યા છે એવી સ્કૂલો બની ગઈ છે મુંબઈમાં ખાસ કરીને મોટા પાયા સ્કૂલો બની છે આજે આખો એક બિઝનેસ ડેવલપ થયો છે રાઈટ આ યુ બિલીવ કે ખરેખર ત્યાં જઈને હું પાકો એક્ટિંગ શીખી આવું હું સારી એક્ટિંગ શીખ્યા આવું હું અભૂતપૂર્વ એક્ટિંગ શીખી જવું ત્યાં જઈને ત્યાં થોડાક વર્ષો સમજો એક વર્ષ કે બે વર્ષનો મેં કોર્સ કરો એમાં મને એક્ટિંગ આવડી ગઈ કે ખરેખર એક્ટિંગ એ ટેલેન્ટ છે કે જે બોનની સાથે આવતું હોય છે માણસમાં સી એક્ટિંગ કોઈ દિવસ શીખાતી જ નથી યુ કેન નેવર લર્ન હાઉ ટુ એક્ટ અને બેઝિકલી તમે મને પૂછો તો આપણે બધા એક્ટર જ છીએ બધા જ એક્ટર છે માત્ર તમારામાં જે કોઈકમાં ટેલેન્ટ વધુ હોય કોઈકમાં ટેલેન્ટ ઓછી હોય એનું ગ્રૂમિંગ થાય છે જ્યારે તમે કોઈ પણ એક્ટિંગ સ્કૂલ કે એકેડમીમાં જાઓને તો ત્યાં એમનું ગ્રૂમિંગ થાય છે એના પછી એ વસ્તુ પર તમારે કેટલું કોન્સ્ટન્ટલી કેટલું એકાગ્રતા સાથે તમારે એના પર સુધારા વધારા કરવા કે એના પર સતત કામ કરતા રહેવું એ તમારું કામ છે એ તમારી કુનેહ છે તમારી સમજ છે અને તમારી ક્લેરિટી છે જેમ કે અમે લોકો એક વર્કશોપ ચલાવે છે સુપરસ્ટાર જલસા એમાં અમે લોકો એ જ કહીએ છીએ કે અમારા ને તમારામાં આમ જનતામાં ફરક શું છે માત્ર એટલો છે કે અમે એક્ટિંગને એક પ્રોફેશન બનાવી દીધું છે અને તમે તમારી તમારા નિજી જીવનમાં તમારી લાઈફમાં તમારા જીવનમાં તમે પણ દરેક રોલ જ પ્લે કરો છો યુ આર પ્લેઇંગ ડિફરન્ટ કેરેક્ટર્સ આજે આ મા છે કાકી છે માસી છે સાસુ છે ફોઈ છે એમાં તમે ક્યાં ઓછું ઓછા માર આવો છો નહીં તમે પણ એ જ કરો છો પણ અમારા મને આપમાં એટલો જ ફરક છે અને તમારા જે સેલ્ફ એક્સપ્રેશન છે એ તમે ઘણી વખત સોસાયટીના ડરથી અને સોસાયટીની કોન્શિયસનેસથી તમે એને દબાવી નાખો છો ત્યારે અમે લોકો કલાકારો અમને એક એક માધ્યમ મળ્યું છે સ્ટેજ મળ્યું છે જ્યાં જુદા જુદા કેરેક્ટરો દ્વારા અમે અમારી જાતને ફૂલ્લી એક્સપ્રેસ કરી નાખીએ છીએ બસ એટલો જ ફરક છે દેટ ધ ઓનલી ડિફરન્સ સુદાજી હજુ

ઘણા બધા કલાકારો કે પરેશરાવળથી માનીને કે ઇવન મારી સુધી યુ નો અમે લોકો માત્ર કરતાં કરતાં તો વધુમાં વધુ કોઈ અમે લોકો ટેલિવિઝનનું નાટક કરતા હતા અમારા માટે માત્ર નાટક જ હતું જ્યાં અમારું ગ્રુમિંગ થતું હતું જ્યાં અમે લોકો રિયર્સલમાં સિન્સિયરલી રિયર્સલ કરતા હતા દોઢ દોઢ મહિના અમે રિયર્સલ કરતા હતા આજકાલ તો વીસ જ દિવસમાં મેક્સિમમ વીસ દિવસ એટલે તો બહુ થઈ ગયું વીસ દિવસમાં નાટક બહાર પાડો કેમ કારણ કે એ બધી આંટી ઉંટીઓ જે બિઝનેસની હોય હવે બિઝનેસ થઈ ગયું છે યુ નો નાટક એક બિઝનેસ થઈ ગયું છે પહેલાં પણ બિઝનેસ હતો પણ જે કુનેથી જે કોન્સન્ટ્રેશનથી જે જે સિન્સિયરિટીથી રિહર્સલ્સ થતા હતા ટ્રેનિંગ લેવાતી હતી એ ટ્રેનિંગ નથી લેવાતી એ જો હવે લેવાય તો ડેફિનેટલી સારી સારી ટેલેન્ટો બહાર આવે અને ધીરજ બિલીવ મી જે પણ કલાકારો હોય એમને ધીરજ રાખવાની ખૂબ જરૂર છે આજે આ નાટકને તો બીજું નાટકને તો ત્રીજું નાટક ક્યાંક તો તમે ફૂટીને નીકળશો જ સવાલ જ નથી અને જે અમારા પ્રોડ્યુસર્સ છે એ લોકોનું જે અમુક જે શું કહેવાય જે અમુક પોલિટ પોલિટિક્સ જે ચાલે છે કે થિયેટરો બુક થઈ જતા હોય છે અમદાવાદમાં પણ એવું થાય છે કે યુ નો અમુક જ પ્રોડ્યુસરને મળે જે અમદાવાદના આર્ટિસ્ટોને પોતાની બી ફરિયાદ છે યુ નો થિયેટરો સામે એ બધું થતું હોય છે જો એ બધું ઓછું થઈ જાય અને સરખે ભાગે જે તમે ડિઝર્વ કરો છો જેને તમે લાયક છો એ તમને મળી રહે તો જરૂર થિયેટરમાં લોકો આવશે જ શું કામ નહીં આવે હજુ પણ લોકોના મનમાં એ સવાલ છે કે શું લોકો હજુ પણ નાટકથી આકર્ષાય છે ઓફકોર્સ હા તો તો કેમ અને ના વાય લોકો હજુ પણ નાટકથી આકર્ષાય છે કારણ કે હજુ પણ સારા કલાકારો છે એ લોકો નાટકો છોડીને ગયા નથી અને ધીસ ઇઝ અ લાઈવ મીડિયા ડોન્ટ ફર્ગેટ દેટ એક જીવંત તમે જીવો છો એક પાત્ર જીવી રહ્યું છે ને તમે ત્રણ કલાક જુઓ છો તમારી સીટમાં બેસીને એટલા માટે આ જે લાઈવ મીડિયા છે એ કોઈ દિવસ મરવાનો જ નથી હા ક્યારેક ઓછી વધતી માર્કેટ પ્રમાણે થશે કે સિચ્યુએશન પ્રમાણે થાય પણ નાટક તો કોઈ દિવસ મરવાનું જ નથી નાટક તો સદા બહાર છે હું તો નાટક હંમેશા કરતી રહીશ શું કામ પરેશ રાવળ છે નસીરુદ્દીન શાહ છે એના જેવા મહાન કલાકારો શું કામ એ લોકો હજી નાટક કરે છે એમનેમ તો ના કરતા હોય ને કારણ કે એમાંથી અમને ખૂબ શીખવાનું મળે છે વન ટુ વન લોકોના રિએક્શન પરથી અમને ખબર પડે છે કે ક્યાં હું ઓછી ઉતરી ક્યાં હું વધારે ઉતરી એટલે નાટક તો ક્યારેય મરવાનું જ નથી સ્ટેજ તો હંમેશા જીવંત જ રહેશે અને રહેવું જ જોઈએ કલાકારોની વાત કરી આજે હું એક કલાકાર છું મેં નામના કમાઈ લીધી પૈસો મળી ગયો વિચાર્યું નહોતું એવી પ્રસિદ્ધિ મળી ગઈ પણ આટલી જ હતી મારી ભૂમિકા પણ આ જે રંગભૂમિ છે એને જીવંત રાખવા માટે જે કલાકારે નામના મેળવી પૈસો મેળવ્યો કે ન મેળ્યો એઝ અ કલાકાર એક કલાકાર કે જે આની સાથે જોડાય છે એને આ ભૂમિને જીવંત રાખવા માટે કેવી રીતની એની કારકિર્દીથી લઈને તમામ પ્રયત્નો કરવા જોઈએ કે ના કારકિર્દી જીવંત રહેવી જોઈએ એમણે મારા હિસાબે એમણે નાની નાની વર્કશોપ્સ કરવી જોઈએ જે અમે લોકોએ કરી છે સુપરસ્ટાર જલસા કરીને આ વર્કશોપ અમે શરૂ કરી છે પ્લસ અમુક જે આ કોમ્પિટિશનો જે થાય છે એમાં એ લોકોએ પણ જવું જોઈએ જોવું જોઈએ અને સારી સારી જે ટેલેન્ટો આવતી હોય એમને સરસ ઓપોર્ચ્યુનિટી આપવી જોઈએ યુનો એક સ્ટેન્ડ આપવું જોઈએ જ્યાં કલાકારો પોતાની ટેલેન્ટ પ્રૂવ કરી શકે અને અમુક ફંડ રેઝ કરવું જોઈએ અમુક થિયેટરો માટે ઓફકોર્સ અને એમાં માત્ર કલાકારોથી થઈ શકે એમ નથી એમાં સરકારનો બી એટલો સપોર્ટ હોય ટોચ થઈ શકે લેટ મી ટેલ યુ જે બિલકુલ ઉપસ્થિત રહ્યા જે પણ વાત કરી જે પણ ચર્ચા કરી અને ખાસ કરીને હું અહીંયા ટિપ્પણી કરીશ કે કડવી વાત તો કડવી વાત પણ સત્ય કીધું તે બધા આપનો આભાર થેન્ક યુ ઓલ ધ બેસ્ટ હેપી થિયેટર્સ ડે તો આજનો સ્પેશિયલ રિપોર્ટ ફરી મળીશું એક નવા સબ્જેક્ટ સાથે ત્યાં સુધી આપશો નમસ્કાર